નમસ્કાર દર્શક મિત્રો હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર મિત્રો વાત માર્ચનું જેટલું કરંટ અફેર્સ બને છે તેની વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાનું છું કે વિડીયો તમે લાસ્ટ જોતા રહો અને મારા નવા દર્શક સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ આ સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો અને બાજુના ઘંટી બટનને દબાવો જેથી સવારના પાંચ વાગે કરંટ અફેર્સના વિડીયો તમને તમારા મોબાઈલ પર મળી રહે આ વિડીયોની પીડીએફ ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શનમાં દીધેલી છે ડાઉનલોડ કરી લેજો એકદમ ફ્રી છે તમારે મને એક પણ રૂપિયા ચૂકવવાની જરૂર રહેશે નહીં અને આજનો વિડીયો મિત્રો પસંદ આવે તો એઝ રિક્વેસ્ટ કે એક લાઈક તો જરૂરથી કરજો તમારી એક લાઈક કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયો તેના સુધી પહોંચી જશે જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળી છે મિત્રો તમને તો અત્યારે જ લાઈક બટન પર ક્લિક કરો વિનંતી મિત્રો તો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલો મિત્રો પ્રશ્ન આવે છે બહુ સિમ્પલ પ્રશ્ન શું છે પ્રશ્ન તો તાજેતરમાં કાર ચાર્જિંગ સ્ટેશન કયા દેશમાં મૂકવામાં આવ્યું છે તો તાજેતરમાં નોર્વે દેશમાં કાર ચાર્જિંગ માટે એક સ્ટેશન રાખવામાં આવ્યું છે નોર્વે દેશમાં તાજેતરમાં ચાલુ કરવામાં આવ્યું છે તેનું કારણ શું છે તેનું કારણ છે કે વાયરલેસ ઇલેક્ટ્રિક કાર તાજેતરમાં લોન્ચ કરવામાં આવી છે નોર્વે દેશમાં અને નોર્વે દેશમાં ઘણા બધી ઇલેક્ટ્રિક કાર ચાલે છે તેની માટે સ્પેશિયલી ચાર્જિંગ સ્ટેશન રાખવામાં આવ્યું છે તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ છે ચાર્જિંગ સ્ટેશન જે તમે ફોર વ્હીલમાં તમે જોઈ રહ્યા છો તેમાં ચાર્જિંગ કરવા માટે જે રીતના આપણે ભારતમાં જેવી રીતના પેટ્રોલ ખૂટી જાય તો સ્ટેશન મતલબ જગ્યાએ જગ્યાએ પેટ્રોલ પંપ હોય છે તેવી જ રીતના નોર્વે દેશમાં તાજેતરમાં કાર ચાર્જિંગ માટે ઇલેક્ટ્રિક કારની ચાર્જિંગ માટે આવા સ્ટેશન મૂકવામાં આવે છે દુનિયામાં એકમાત્ર એવો દેશ બન્યો છે તાજેતરમાં નોર્વે દેશ અને નોર્વે દેશનો ટાર્ગેટ છે કે બે હજાર પચીસ સુધીમાં નોર્વે દેશમાં તમામ પ્રકારની ગાડીઓ ઇલેક્ટ્રો ઇલેક્ટ્રિક થઈ જવાની છે તેવી નોર્વે દેશ દ્વારા તાજેતરમાં ઘોષણા કરવામાં આવી છે તમામ પ્રકારની કારો વાયરલેસ ઇલેક્ટ્રિક કારથી ચાર્જિંગ ચાર્જિંગ થશે પૂરા દેશમાં બે સુધીમાં તમામ કારો ઇલેક્ટ્રિક કાર થઈ જવાની છે તો એટલું વસ્તુ તમને નોર્વે દેશ વિશે ઇલેક્ટ્રિક સ્ટેશન શરૂ કરવામાં આવે છે કેપિટલ શું છે તો ઓસ્લો તેની કેપિટલ છે પ્રધાનમંત્રી કોણ છે તાજેતરમાં નોર્વે દેશના તો ઇરના સોલબર્ગ તાજેતરમાં પ્રધાનમંત્રી છે નોર્વે દેશના અને કરન્સી શું છે નોર્વેની તો ક્રોન તેની કરન્સી છે નોર્વે દેશની

ચીનની કરન્સી છે તો એટલું વસ્તુ તમને ચીન વિશે મિત્રો ખબર હોવી જોઈએ અને ઘણીવાર વાર કોમ્પિટે એક્ઝામમાં ચીન રિલેટેડ જનરલ નોલેજ તમારી પાસે હોવું જોઈએ કોમ્પિટેટીવ એક્ઝામમાં પૂછાશે જનરલ નોલેજ રિલેટેડ તો આની બારનો એક પણ પ્રશ્ન હશે નહીં હવે ચીન છે તો ચીનમાં ચીન રિલેટેડ પૂછી શકે કે ચાઇનામાં પૈસાવાળો વ્યક્તિ પોતાની જગ્યાએ પોતાના પરિવારના એક વ્યક્તિને જેલમાં મોકલી શકે છે તમે ટીવી સ્ક્રીન ઉપર જોયા છો તમે જો પણ ચાઈનાનો કોઈ પણ ઉદ્યોગપતિ હોય તેને જેલ થાય તો તેના પરિવારમાંથી તેના છોકરો તેની વાઈફ તેના પરિવારમાં તેનો ભાઈ તેના છોકરાઓમાંથી કોઈ પણ વ્યક્તિ જેલમાં જઈ શકે છે તેવો ત્યાં ચાઇનામાં એક કાનૂન છે ત્યારબાદ ચાઇનામાં સૌથી વધારે જુડવા છોકરાઓ કઈ જગ્યાએ દુનિયામાં પેદા થાય છે અથવા તો જન્મે છે તો ચાઇનામાં સૌથી વધારે જુડવા છોકરાઓ અથવા બાળકો પેદા થાય છે ત્યારબાદ ચીનની દીવાલ મતલબ ગ્રેટ વોલ ઓફ ચાઇના કઈ જગ્યાએ આવેલું છે તો તમે ટીવી સ્ક્રીન ઉપર જોડો છો આ છે ચીનની દીવાલ તેની લંબાઈ કેટલી છે યાદ રાખજો ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાય છે

પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં અંશુયા દેવીનું નિધન થયું તે કોણ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આવનારી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તમે તૈયારી કરતા હશો બે હજાર ઓગણીસમાં તો ક્લાસ વન ટુ થ્રી ફોરમાં આ પ્રશ્ન જરૂરથી પૂછાશે એક વિખ્યાત વ્યક્તિ તાજેતરમાં તેનું મૃત્યુ થયું છે તેનું નામ છે અંશુયા દેવીનું તો તે કોણ છે તો રેડિયો કમેન્ટેટર હતા તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ છે અંશુયા દેવી તે રેડિયો કમેન્ટેટર હતા અને તાજેતરમાં તે નવ્વાણું વર્ષની ઉંમરે તેનું નિધન થયું છે લોક કલાકાર હતા હવે રેડિયો કમેન્ટેટર છે તો તમે તમે ટીવી સ્ક્રીન ઉપર છો છો આ રેડિયો કમેન્ટેટર હોય છે મતલબ જે જે તાજેતરમાં મેચ જોવો તેમાં કોમેન્ટ્રી કરે છે તે પ્રકારના અંસુયા દેવી રેડિયો ઉપર કોમેન્ટ્રી કરતા હતા તો એટલું વસ્તુ તમને અંસુયા દેવી વિશે મિત્રો ખબર હોવી જોઈએ અને વધારે જો એની ઉપર ચર્ચા કરીએ તો અમેરિકા દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા

હવે અનસુયા દેવીનું મૃત્યુ થયું છે તો તેનું જન્મસ્થળ શું છે યાદ રાખજો પ્લેસ પૂછી લઈ છે જગ્યા તો આંધ્રપ્રદેશ થી બિલોંગ કરતા હતા અનસુયા દેવી હવે આંધ્રપ્રદેશ છે તો સૌથી પહેલા મેપમાં જોઈ લઈએ કે આંધ્રપ્રદેશ કઈ જગ્યાએ છે તો આ રહ્યો ભારતનો મેપ આંધ્રપ્રદેશ કઈ જગ્યાએ છે તો આ રહ્યો આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશ ની કેપિટલ શું છે તો અમરાવતી તેની કેપિટલ છે મુખ્યમંત્રી કોણ છે તાજેતરમાં તો એન ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી છે આંધ્રપ્રદેશના અને રાજ્યપાલ કોણ છે તો ઈ એસ એલ નરસિમ્હા રાજ્યપાલ છે આંધ્રપ્રદેશના તો એટલું વસ્તુ તમને આંધ્રપ્રદેશ વિશે મિત્રો ખબર હોવી જોઈએ અને ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં મિત્રો આંધ્રપ્રદેશ રિલેટેડ પૂછાય છે કે કયું નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે તો આંધ્રપ્રદેશમાં કયું નેશનલ પાર્ક આવેલું છે મિત્રો તો તેનું નામ છે શ્રી વેંકટેશ્વર નેશનલ પાર્ક કયું શ્રી વેંકટેશ્વર નેશનલ પાર્ક કઈ જગ્યાએ આવેલું છે એવો પ્રશ્ન પૂછે તો આંધ્રપ્રદેશમાં

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના અને કરન્સી શું છે અમેરિકાની તો ડોલર અમેરિકાની કરન્સી છે તો એટલું વસ્તુ તમને અમેરિકા વિશે મિત્રો ખબર હોવી જોઈએ હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની શકે આવનારી એક્ઝામમાં ટ્રેન્ડિંગ ટોપિક ચાલી રહ્યો છે આ તો શું છે પ્રશ્ન તો તાજેતરમાં ક્રિકેટમાં અનોખી રીતે ખેલાડીને આઉટ કર્યો તેનું નામ જણાવો તો તાજેતરમાં આપણા રવિન્દ્ર અશ્વિને તમે ટીવી સ્ક્રીન ઉપર જોરો છો આ છે આપણા બોલર અશ્વિને તાજેતરમાં જે આઈપીએલમાં જે મેચ ચાલી રહી હતી તેમાં અશ્વિને તાજેતરમાં મેચ દરમિયાન એક વ્યક્તિને આઉટ કર્યો હતો તો કેવી રીતે તો તેનું નામ છે મેકેન્ડિક કઈ રીતે જે રીતે અશ્વિને જે રન આઉટ કર્યો હતો જે ખેલાડીને તેનું નામ છે બટલરને તેને આઉટ કર્યો હતો તો તે કઈ રીતે આઉટ કર્યો હતો તો તેનું નામ છે મેકેન્ડિક રીતે આઉટ કર્યો હતો તમે ટીવી સ્ક્રીન ઉપર જીવો છો આ છે પીચ અને પીચ દરમિયાન જો કોઈ બોલર જો બોલ નાખતો હોય તો બોલ નાખતા પહેલાં કોઈ વ્યક્તિ છોડી દે અથવા તો જગ્યા છોડી દે આગળ દોડવા મળે અને ઓટોમેટિક કોઈ બોલર સ્ટમ્પ ઉપર બોલ મારી દે તો અમ્પાયર દ્વારા તેને આઉટ આપવામાં આવ્યો છે તો તે તાજેતરમાં એક ટ્રેન્ડિંગ ટોપિક ચાલી રહ્યો છે તો અનોખી રીતે આઉટ થયો તે ખેલાડીનું નામ શું છે તો બટલર અને તે કઈ રીતે આઉટ થયો તેનું નામ જણાવો તો મેકેન્ડિક રીતે આઉટ થયો છે તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાં તમને ખબર હોવી જોઈએ હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આવનારી એક્ઝામમાં સો સો ટકા પ્રશ્ન પૂછાશે તો શું છે પ્રશ્ન તો તાજેતરમાં ભારતીય સેનામાં કઈ તોપ સામેલ કરવામાં આવી છે સ્વયં નિર્મિત મતલબ ભારત દ્વારા આ તોપ બનાવવામાં આવી છે તો તે તોપનું નામ શું છે તો ધનુષ નામની તોપ તાજેતરમાં ભારત દ્વારા બનાવવામાં આવી છે તેની ક્ષમતા શું છે તો આડત્રીસ કિલોમીટરની તેની ક્ષમતા છે અને કઈ જગ્યાએ આ તોપ બનાવવામાં આવી છે તો જબલપુરમાં ગન ક્રેજ કઈ જગ્યાએ જબલપુરમાં ગન કેરીસ ફેક્ટરીમાં તેને બનાવવામાં આવી છે જબલપુરમાં આ કેરીમાં બનાવવામાં આવ્યું છે અને સેનામાં તેને ભરતી કરવામાં આવી છે તાજેતરમાં આ ધનુષ નામની તોપ તો એટલું વસ્તુ તમને ધનુષ નામ જરૂરથી યાદ રાખજો કોમ્પિટે એક્ઝામમાં પૂછાય છે કે ભારતીય સેનામાં કઈ તોપને તાજેતરમાં સામેલ કરવામાં આવી છે

ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન હતો કે સુલતાન અઝલાન શાહ ક બે હજાર ઓગણીસ કઈ રમત સાથે સંકળાયેલો છે તો સાચો આન્સર છે હોકી સાથે સંકળાયેલો છે ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન હતો કે વિશ્વ કવિતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો બે હજાર ઓગણીસમાં તો તેનો સાચો આન્સર છે એકવીસ માર્ચ ના રોજ હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન છે કે જાપાનની કરન્સી શું છે તો તેનો સાચો આન્સર છે યેન તેની કરન્સી છે મિત્રો

સવારના પાંચ વાગે તમને વિડીયોઝ મળી રહે એવી હર મુમકિન કોશિશ કરીએ અમારી ચેનલ પરથી અને તમારે કોઈ પણ ડાઉટ એકદમ તમામ પ્રકારના ક્વેશ્ચન પૂછી લેજો એકદમ ફ્રી તમારે મને એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં અને મિત્રો આજનો વિડીયોનો ટાર્ગેટ છે ખાલી છસો લાઈકનો મને ખબર છે કે તમે જલ્દ સર છસો લાઈકનો ટાર્ગેટ પૂરો કરી દેશો તો એઝ અ રિક્વેસ્ટ કે વિના સંકોચે એક લાઈક તો જરૂરથી કરજો તમારી એક લાઈક કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયો તેના સુધી પહોંચી જશે જેથી કોઈ જરૂરિયાત સ્ટુડન્ટની દુવા મળી છે મિત્રો તમને તો અત્યારે જ લાઈક બટન પર ક્લિક કરવા વિનંતી અને મારા નવા દર્શક મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો જેથી સવારના પાંચ વાગે કરંટ અફેર્સના વિડીયો તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે અને આ બાજુના ઘંટી બટન દબાવવાનું ભૂલશો નહીં જો તમે ઘંટી બટન દબાવવાનું ભૂલી જશો તો સવારના પાંચ વાગે તમને મારા વિડીયો મળશે નહીં તો એઝ અ રિક્વેસ્ટ કે સબસ્ક્રાઇબ બટનની બાજુનું આ ઘંટી બટન દબાવતા જજો ત્યારબાદ મિત્રો આજના વિડીયોનો પ્રશ્ન છે કે શિલોંગ કોની રાજધાની છે તો ઓપ્શન છે બિહાર પંજાબ મણિપુર અને મેઘાલય ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન છે કે ચોસઠ ફિલ્મફેરમાં ફિલ્મ બેસ્ટ એક્ટર કોને એવોર્ડ મળ્યો છે તો ઓપ્શન છે રણબીર કપૂર રણવીર સિંહ વરુણ ધવન અને નવાઝુદ્દીન સિદ્દીકી ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ બે હજાર ઓગણીસમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે તો સાચો આન્સર ઓપ્શન છે તોતેર